नमस्कार दर्शक मित्रों, दर શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોનિન લાઇનમાં હું ડોક્ટર હીરા ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આજકાલ ફૂડ પ્રોસેસિંગની જો વાત કરીએ તો ફૂડ પ્રોસેસિંગ દ્વારા કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન ઉપર એવું કહેવાય છે કે એનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે. ફૂડ પ્રોસેસિંગ અનેક રીતે થઈ શકે છે અને એ પ્રમાણે વેલ્યુ એડિશન નક્કી થતી હોય છે એવું નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ નિષ્ણાંતો સાથે સાથે મિત્રો એવું પણ કહે છે કે આના કેટલાક તબક્કા નક્કી કરીએ તો જ આપણને લાભ મળે. આ તબક્કા કયા કયા છે, શું કાળજી રાખવી જોઈએ અને કેવી રીતે લાભ મેળવવા, તે તમામની માહિતી જાણવા અર્થે આજે કૃષિ દર્શન ફોનિન લાઇનમાં આપણે બે નિષ્ણાંતોને આમંત્રિત કર્યા છે. આજે કૃષિ દર્શન ફોનિન લાઇનમાં આપણે વિષય રાખ્યો છે ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી અંતર્ગત જો આપને કોઈપણ મૂંઝવણ હોય, કોઈપણ પ્રશ્ન હોય અથવા વધારાની માહિતી મેળવવી હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઇન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં 0792685314 અને 0792685316. આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને આખી આ પ્રક્રિયામાં અગવડતા ઓછી પડે. આજે કૃષિ દર્શન ફોનિન લાઇનમાં ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી અંતર્ગત વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપવા માટે આપણી સાથે નિષ્ણાંત બે ઉપસ્થિત છે. એમાં સૌ પ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે ડૉક્ટર આર ગજેરા સાહેબ. ગજેરા સાહેબની માહિતી આપું તો તેઓ સહ પ્રાધ્યાપક અને વડા પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી બાગાયત કોલેજ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે શ્રી હર્ષદભાઈ આચાર્ય સાહેબ. હું આચાર્ય સાહેબનો પરિચય આપું. તેઓ મેનેજર સુકવણી અને જાળવણી સલાહકાર કલોલ ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, બંને નિષ્ણાંતોને મળીએ અને ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી બંનેની શાંતિથી ચર્ચા કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપ બંનેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ગજેરા સાહેબ, આપનાથી શરૂઆત કરીશ. આજે આપણે આખો બ્રોડ વિષય રાખ્યો છે કે ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. આપની દ્રષ્ટિએ જો કોઈ આપણને ખેડૂત તરીકે પૂછે કે આપની દ્રષ્ટિએ આ ફૂડ પ્રોસેસિંગ છે શું અથવા એનું મહત્વ શું છે, તો આપ શું કહેશો? હવે જે ફૂડ પ્રોસેસિંગની આપણે વાત કરીએ તો ફૂડ પ્રોસેસિંગની અંદર આપણને ખ્યાલ છે કે આપણે જે કંઈ પણ ઉત્પાદન કરીએ છીએ કોઈ પણ પાકનું, તો એ પાક ઉત્પાદન થયા પછી આપણે માર્કેટની અંદર સીધે સીધો વેચી દેતા હોય છે. હવે આમ કરવાથી આપણને ચોક્કસ ભાવ મળતો હોય છે, જે બજાર ભાવ હશે તે મળશે. પરંતુ એના પછી જે છે પાક તૈયાર થયા પછી આપણે કોઈ પણ પ્રકારની એની ઉપર પ્રોસેસ કરતા નથી. સામાન્ય રીતે એના ભૌતિક બંધારણમાં આપણે કંઈક ફેરફાર કરીએ, રાસાયણિક રીતે એને ચેન્જ કરીએ અને એને બીજા સ્વરૂપમાં લઈ જઈએ અથવા એની પ્રોડક્ટ બનાવીએ, તો એ જે કંઈક કરવું પડે એના માટેના જે સ્ટેપ લેવા પડે તો એને સામાન્ય રીતે આપણે ફૂડ પ્રોસેસિંગ કહીએ છીએ. અને એ ફૂડ પ્રોસેસિંગ જેવા આપણે સ્ટેપ લઈશું એવી એની બજાર કિંમત મળશે, એટલે કે એવી રીતે એનું મૂલ્યવર્ધન મળશે. તો સામાન્ય રીતે ફૂડ પ્રોસેસિંગ અને એને સેટ ઓફ જે સ્ટેપ કહીએ આપણે, તબક્કા આપણે કહીએ, તો અનેક પ્રકારના 5-10 જે તબક્કાની અંદરથી પસાર થાય તો એક કોઈ પણ ફૂડ ની પ્રોડક્ટ તૈયાર થાય એ રીતે આપણે વર્ણવી શકાય. આપણી ચર્ચા ચાલુ છે. અત્યારે કાંકરેજથી મનસુખભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. હેલો મનસુખભાઈ. હા બેન, કૃષિ દર્શન ફોનિન લાઇનમાં આપનું સ્વાગત છે. મનસુખભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન બેન, અમારે આ ટમાટરનો બનાવવાનું છે, પ્રોસેસિંગનો આવે છે ને જી, એના વિશે શું કરવું? એમ કિલો મળશે. હવે ટમેટાની અંદર આપણે ઘણી બધી રીતે એનો પ્રોસેસ કરી શકીએ છીએ. અહીંયા આપણો પહેલો જે સબ્જેક્ટ છે એ સુકવણીનો છે, તો ખાસ કરીને તમને પેલા સુકવણી પર કહો કે ટમેટાને સિમ્પલ રીતે તમે ઘરે બેઠા અથવા ગામડે બેઠા બહુ ઓછા સાધનની અંદર એને જે છે સ્ટેનલેસ સ્ટીલના ચપ્પાથી સેજ કાપી નાખો અને એને જે છે સિમ્પલ એની સુકવણી કરી નાખો, એટલે થોડા દિવસમાં એ તમારે જે છે એની સ્લાઈસો સુકાઈ જશે અને એને જે છે એ સ્લાઈસો અથવા એનો પાવડર બનાવીને એનું માર્કેટિંગ થઈ શકે. આ તો એક સિમ્પલ રીત થઈ. બીજું જે છે, જો તમારે એનાથી આગળ જવું હોય અને મૂલ્યવર્ધન વધારે કરવું હોય તો એની અંદર ટમેટાની અંદર સામાન્ય રીતે 3.5 કિલો ટમેટા આપણી પાસે હોય તો એની અંદરથી 1 કિલો સોસ અથવા કેચઅપ સારી રીતે તૈયાર થઈ શકે છે. હવે આપણે ટમેટાની અંદરથી માનો કે 3-4 કિલો ટમેટા છે એનો બજાર ભાવ ગણીએ, એનું પેકેજિંગ અને બધી આપણે કિંમત ગણશું
તો સામાન્ય રીતે આપણે 50 રૂપિયાની અંદર પડશે અને 1 કિલો ટોમેટાનો સોસ કેચઅપ અથવા એની ચટણી તૈયાર થશે અને જે માર્કેટની અંદર 125 થી 50 રૂપિયાની અંદર મળતી હોય છે એટલે એનું જે વેલ્યુ એડિશન છે એ ખાસ કરીને બમણાથી ઉપરાંત થતું હોય છે તો આ રીતે ટમેટાની અંદર પ્રોસેસિંગ કરી શકાય. બરાબર સાહેબ, અત્યારે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત આપણી સાથે ફોન પર છે. દેવજીભાઈ, હેલો દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો દેવજીભાઈ. હા બેન, મારો પ્રશ્ન ખારક વિશેનો છે. હા હા બોલો. આપણે ખારક બેન લીલી રેસવાથી વધારે ભાવમાં આવે કે સુકવણી કરવાથી ભાવ વધારે મળે અને આપણે એની સુકવણી કેવી રીતે કરી શકાય? સુકવણી માટે જે છે ને આપણે એક તો બનો કે તડકામાં બી સૂકવી શકાય અને એના અલગ અલગ જે છે ને સોલાર ડિહાઇડ્રેશન તમે કરી શકો, પછી ઇલેક્ટ્રિક ડ્રાયરથી બી તમે માનો કે એની સુકવણી કરી શકો. અને સુકવણી કર્યા પછી એનું વિડ્યુશન માટે હું આપનો એક જે છે ને અનુભવ જણાવીશ કે એક વખત તમે લોકો મશીનમાં જે સુકવણી કરતા કરતા જે છે ને જે ડેટ્સને અમે લોકો સૂકવી અને કસ્ટમરે ટેસ્ટ કરી તો એમના તરફથી એવું કહેવું હતું કે વર્ષદભાઈ આ તો છે ને બોનવિટાના જે છે ને ફાધર જેવું મને લાગે છે, એટલા બધાની અંદર તત્વો છે. એટલે જે પણ માનો કે સુકવણીને જાળવણી કરીને તમારી જે પ્રોડક્ટને માનો કે લીલી સૂકવી હોય તો તમે લીલા પ્રમાણે સૂકવી શકો અને સૂકવ્યા પછી એનું વેલિડેશન છે બહુ સારી રીતના થઈ શકે છે નજીવા ખર્ચમાં. એટલે સમજો ને માનો કે કિલો 1 થી 2 રૂપિયા જે છે ને એક ઇલેક્ટ્રિક ખર્ચાથી તમે માનો કે સુકવણીને જાળવણી કરી શકો છો. બરાબર સાહેબ. પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે ઓનલાઈન છે. દિનેશભાઈ, હેલો. હા દિનેશભાઈ. હા બોલો. હા નમસ્કાર મેડમ, મારો પ્રશ્ન એવો છે જી કે આપણે મેથી અને કોથમી એમાં કસૂરી મેથી કઈ રીતે તૈયાર થઈ શકે? ખૂબ સરસ જણાવો. જી 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 ગજેરા સાહેબ, પ્રમાણમાં મળે છે વેચીએ તો પણ ભાવ નથી મળતો, તો એના માટે વેલ્યુ કઈ રીતે થઈ શકે? નમસ્કાર. જી જી તમારો પ્રશ્ન બહુ સરસ છે અને ખાસ કરીને અત્યારે જે છે મેથી અથવા પાલક છે અથવા કોઈપણ એ જે લીફી વેજીટેબલના પાકો છે એ અત્યારે પુષ્કળ પ્રમાણમાં થાય છે. હવે ખાસ કરીને આપણે જ્યારે સુકવણી કરીએ છીએ ને આપણે એને કસૂરી મેથી કહીએ છીએ, બરાબર. હવે ખાસ કરીને અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે સુકવણી કરીએ ને ત્યારે એમનેમ કરી દઈએ છીએ, પરંતુ સુકવણી કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સારી એવી મેથી જે આપણે પરિપક્વ હોય એ રીતે લેવાની છે, એના પાંદડા લીલા હોય એ રીતે, અને પછી એને જે આપણે કાપી અને પછી ગરમ પાણીની અંદર એટલે કે તમારે 95 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરવાળું પાણી હોય બરાબર, એની અંદર તમારે 1 મિનિટ ડૂબાડી અને તરત જ ઠંડા પાણીમાં નાખી દેવાની છે. હવે આને કહેવાય બ્લાન્ચિંગ. જો તમે આવી રીતે કરશો તો એ મેથીનું ત્યારબાદ સુકવણી કરશો, સુકવણી તમે તડકે કરશો, સાંજે કરશો અથવા ટ્રે ડ્રાયરમાં કરી શકશો, તો એ જે છે એ ક્વોલિટીવાળી સુકવણી થશે અને એનામાં જે છે 6 મહિના પછી જે આપણે ઓફ ટેસ્ટ અથવા કલર બગડી જતો હશે, કાળી પડી જતી હશે, જો આવું કરશો તો એની અંદર નહીં થાય. તો આ બહુ સિમ્પલ રીત છે અને આપણે ત્યાં કરી શકશો આ રીતે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો ખુશી દર્શન ફોનની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. આણંદથી પધારેલા ગજેરા સાહેબ અને ગાંધીનગરથી પધારેલા હર્ષદભાઈ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ફોન કરવાનું ચૂકતા નહીં. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છે કૃષિ દર્શન ફોનની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. વિરામમાં જતાં પહેલાં રાજકોટથી ભરતભાઈ આપણી સાથે જોડાયેલા, જે જોડાયેલા હશે તો આપણે એમને સાંભળીશું અથવા તો હર્ષદભાઈને આપણે આગળ પ્રશ્ન પૂછીશું. હા ભરતભાઈ, અવાજ આવી રહ્યો છે ને? હેલો ભરતભાઈ, આપને મારો અવાજ મળી રહ્યો છે? રાજકોટથી ભરત નિર્માવત બોલું છું. બોલો બોલો ભરતભાઈ. મારે ઓલી ગુવારની સુકવણી ની કરવું હોય, ગુવારની સુકવણી માટે આપણે માનો કે જે બી ગુવારની તમારે સુકવણી કરવી છે, એક તો તમે તડકામાં કરી શકો અથવા તો ટ્રે ડ્રાયરથી કરી શકો, બરોબર છે. અને એ ટ્રે ડ્રાયરથી તમે જો કરવા માંગો તો કિલો 1 થી 2 રૂપિયામાં તમારું ઇલેક્ટ્રિક ખર્ચો આવશે અને લગભગ તમારે 8 થી 10 કલાકમાં તમને જે છે ને એ ગુવારની સુકવણી થઈ જશે અને તમે એ વેલ્યુએશન કરી અને એ ગુવારની સુકવણી જ્યારે બી તળી અને તમારે યુઝ કરવી હોય એ પ્રમાણે એનો યુઝ કરી શકો છો અથવા તેનો પાવડર બનાવીને યુઝ કરી શકો છો. બરાબર. ગજેરા સાહેબ, આપ કંઈક ઉમેરશો આમાં? હવે ખાસ કરીને આપણે જ્યારે ગુવાર છે કે કોઈ પણ આપણે શાકભાજી હોય તો એની અંદર ખાસ કરીને આપણે જ્યારે આવી રીતની ડ્રાય પ્રોડક્ટ બનાવીએ છીએ તો એને ખાસ કરીને થોડી ખાસ સ્ટીમ આપણી પાસે હોય અવેલેબલ, કોઈ પણ એવું વેસલ હોય તો સ્ટીમ એની માવજત આપવાની અથવા એને ગરમ પાણીની અંદર થોડો સમય 2 થી 3 મિનિટ માટે જેવી આપણી પાસે પ્રોડક્ટ હોય
એ પ્રમાણે અહીંયા તમે ગુવારની વાત કરો છો તો ગુવાર જે આપણે સિંગ હોય તો એને ખાસ કરીને 1.5 મિનિટ માટે પાણીની અંદર તમારે જે છે એ ડુબાડી દેવાની છે ઉકળતા પાણીમાં અને તરત જ ઠંડા પાણીમાં મૂકી દેવાની છે અને પછી જે છે તમે એને જે છે જો તમારી પાસે ડ્રાયર હોય તો ઠીક છે ડ્રાયર નહીં હોય અને તાપમાં સુકવશો અત્યારે અથવા છાંયે સુકવશો તો પણ એ કાચરી છે 2-3 દિવસની અંદર તૈયાર થઈ જશે હવે એની અંદર તમારે ખાસ કરીને જોવું હોય તો એને જો તમારી એની અંદર મીઠું અથવા કોઈ પણ મસાલા નાખો હોય તો પણ તમે એની અંદર એડ કરી શકો છો બ્લાન્ચ થયા પછી અને એ રીતે પણ એને મસાલાયુક્ત બનાવી શકાય અને એમને એમ જો રાખવી હોય તો એની અંદરથી જે છે એનો પાવડર બનાવીને સૂપની અંદર પણ આપણે એની અંદર મિક્સ કરી શકાય એટલે એના ઘણા બધા ઉપયોગ પણ છે પણ આ રીતે જો એને બ્લાન્ચ થયા પછી જો એને કરશો તો એની જાળવણી લાંબો સમય સુધી થઈ શકશે અને કલર એવો ને એવો જળવાઈ રહેશે સાહેબ ગીર સોમનાથથી ભગવાનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે હેલો હેલો ભગવાનભાઈ આપને અવાજ મળી રહ્યો છે હા બોલો આપનો પ્રશ્ન જણાવો બેન અમારે અહીં મરચાનું વાવેતર અત્યારે થાય છે હા હા મારી સાથે સીધો સંપર્ક કરો મરચાનું શું કરવું છે આપને ચટણી બનાવી નાખી છે ચટણી બનાવી નાખ્યા પછી અને એ ટાઈપની ટ્રેમાં મૂકી અને એને બી તમે ડ્રાય કરી શકો છો અને એ ડ્રાય ચટણી જે છે ને એ તમે માર્કેટમાં વેચી શકો છો બરાબર છે પણ હર્ષદભાઈ ધારો કે અત્યારે જેટલા પણ ખેડૂતોના કોલ્સ આયા એમાં તમે હંમેશા સલાહ આપી છે કે તમે સુકવણી કરો ઓકે સુકવણી અને જાળવણી એ બીજી કઈ કઈ રીતે થઈ શકે એ મારે જાણવું છે પણ મારા ખ્યાલથી અશોકભાઈ આપણી સાથે આપણા ફોન પર છે આપણે એમને સાંભળી લઈએ હેલો હેલો અશોક હા અશોકભાઈ બોલો મારે અંજીર વાવેલા છે વાડીમાં ખૂબ સરસ તો અંજીરની ફ્રૂટ પ્રોસેસિંગમાં શું શું પ્રોડક્ટ બની શકે અને વેચાણનું અંજીર માટે પહેલા તો તમને હું અભિવાદન આપીશ કે અંજીર જે છે અત્યાર સુધીમાં આપણે માનો કે અફઘાનિસ્તાન કે તર્કીથી ઇમ્પોર્ટ કરીએ છીએ લગભગ 2 લાખ કરોડનું જે છે ને આ ટાઈપનું અંજીર આપણે ભારતમાં કરીએ છીએ માનો કે ઇમ્પોર્ટ હવે ખેડૂતો ભારતમાં જે છે ને અંજીર વાવશે એની પ્રોસેસિંગ કરશે તો ઘણો બધો મોટો અવકાશ છે તમે એને ડ્રાય અંજીરમાં ફેરી શકશો અંજીરની પૂરી પ્રોસેસ જાણવી હોય તો મારી પાસે પૂરી પ્રોસેસ છે એ તમે આખી પૂરી પ્રોસેસ મારી પાસે સમજી શકો છો દાખલા તરીકે અંજીરને માનો કે પહેલાં ઝાડ પરથી લીધા પછી એને વાફવા પડે છે જેમ સાહેબે કીધું એ પણ ગજરા સાહેબ કીધું એ પ્રમાણે એને બ્લાન્ચિંગ કર્યું આપણે બ્લાન્ચિંગ મહત્ત્વનો ભાગ કર્યા પછી આપણે એને જરૂર પડે તો અને તો જ સુગર ડીપ કરવાની જરૂર છે અથવા નેચરલ રહી શકે તો વધારે સારું સુગર ડીપ કર્યા પછી એને 6 કલાક માટે તડકે સૂકવવાની જરૂર છે તડકે સૂકવ્યા પછી એ પ્રોડક્ટને કોઈ પણ રીતના તમે ડ્રાયરની ટ્રી ડ્રાયરની અંદર મૂકી અને યુઝ કરીએ અને લગભગ જે છે ને 100% ડ્રાય થઈ શકે છે 1 કે 2 દિવસમાં તમારે કમ્પ્લીટલી છે ને ડ્રાય થઈ શકે છે અને એ ડ્રાય થયા પછી એને જે છે વચ્ચેના ભાગમાં કટિંગ કર્યા પછી એને હાર બનાવી અને 24 કલાક માટે તમારે જે છે ને હવાના સર્ક્યુલેશનવાળી જગ્યા પર રાખવું પડે છે અને પછી તમે એને પ્રોસેસિંગ કરીને પેકિંગ કરી અને આગળ જે છે ને માર્કેટમાં વેચી શકો છો બરાબર છે અને તમે કીધું એમ જેમ અશોકભાઈએ અંજીરનું વાત કરી તો મને પણ એમ થયું કે અભિનંદનને પાત્ર છે કે ઘણા ખેડૂતો સાહેબ બહુ ડરતા હોય છે કારણ શું અહીંયા હું આપને જે છે ને બતાવીશ કે ડરવાનું કોઈ કારણ નથી લોકોને એવું વિચાર છે કે અંજીર થાય ભારતમાં અંજીર થાય જ નહીં પણ ખરેખર આપણે જોવા જઈએ તો અંજીર જે છે ને એ એક જાતનું ટેટાનું વડ જે આપણું જે છે ને એ વડની જાત છે એટલે કોઈ પણ જગ્યાએ અંજીર થઈ શકે છે અંજીર થવા માટે જે છે ને સારી જમીન હોવી એટલી બધું જરૂરી નથી અંજીર વાવ્યા પછી એને કેર કરવી બહુ જરૂરી છે તો અલગ અલગ જગ્યાએ ભારતની અંદર માનો કે આપણે ગુજરાતની અંદર બી અંજીર વવાયેલા છે રાજસ્થાનમાં બી વવાયેલા છે સાઉથમાં બી વવાયેલા છે અને રાજસ્થાનમાં એક સરસ કસ્ટમર જે છે ને બહુ અંજીર પર સારું વેલ્યુએશન કર્યું છે એમણે શું કર્યું છે કે અત્યારે જે પણ માનો કે માર્કેટની અંદર અંજીર અવેલેબલ છે એ અંજીરમાં 25-30% સુગર ડીપ હોય છે જે આપણે જનરલી ખબર હોય બી શકે અથવા ના બી હોય શકે એની પ્રોસેસ માટે સુગર ડીપ કરવા જરૂરી છે પણ એ કસ્ટમરે એવું કર્યું છે કે વિધાઉટ સુગર ડીપ અંજીર પ્રોસેસ કર્યા છે એમાં સુગર નથી નાખી એમણે અને એ પ્રોસેસ કર્યા પછી અંજીર સારી રીતના એટલે કોઈ ડેવલપમેન્ટ કરે છે સાથે સાથે એણે શું કર્યું છે કે અંજીરનો જામ બનાવ્યો છે પ્યોર અંજીરનો જામ પ્લસ અંજીરના જિંજરનો જામ બનાવ્યો છે અંજીરને પાઇનેપલનો બનાવ્યો છે આ પ્રમાણે એને ચટણી બી બનાવી છે અંજીરની બેઝ બનાવીને એ પ્રમાણે અંજીરની શેઝવાન ચટણી બી બનાવી છે આ પ્રમાણે એમને અંજીરનો વોટર સોલ્યુબલ પાવડર પણ બનાવ્યો છે એટલે આખું એક માર્કેટ જ જેમ કે ઉભો કરી દીધું છે આપણી વાત ચાલુ જ છે અત્યારે જામનગરથી કુસુમબેન ક્યારની રાહ જોઈ રહ્યા છે હેલો કુસુમબેન અમે છે ને બટેટાની કાચરી કરીએ છીએ ને સુકા પર તળીએ છીએ તે લાલ થઈ જાય છે તેનું કારણ શું હોય શકે ગજરા સાહેબ ખાસ કરીને તમે જે પ્રશ્ન કર્યો છે કે લાલ થઈ જાય છે
ખાસ કરીને આપણે જે બટેકા જે છે એની અંદરથી કાતરી પાડીએ છીએ, બરાબર, સક્કરિયામાંથી ઘણા લોકો કરે છે, તો એની અંદર ખાસ કરીને બટેકાની જે જાત છે એનો અહીંયા પ્રોબ્લેમ હોય, એટલે કે એની અંદર સુગર હોય, અને ખાસ કરીને રિડ્યુસિંગ ટાઈપની સુગર કહેવાય ને, અને એનું પ્રમાણ જો વધારે હશે ને તો તમારે જે બટેકાની કાતરી કરશો ને તો એ તળસો ત્યારે લાલ થઈ જશે. એટલે ખાસ કરીને જે વેફર માટેના બટાકા જુદા આવે, આપણે માર્કેટમાં તમે જ્યારે જેની સીઝન આવશે ત્યારે તમારે ખાસ એ જોવાનું છે કે ભાઈ એના અલગ જ હશે. એટલે એ અલગ જે બટેકા છે એની અંદર સુગરનું પ્રમાણ ઓછું હોય, અને એની પછી જો તમે કાતરી પાડશો ને તો એ લાલ નહીં થાય, નહીંતર તમારે જે બીજી હશે એ લાલ થઈ જશે. બરાબર છે. અને એમએસ સાહેબ, અત્યારે તમે પણ જ્યારે માહિતી આપી કે જાળવણી છે કે સુકવણી છે, તો એ સાંભળીને મને પણ લાગ્યું કે આમાં તો મહિલાઓ પણ ખૂબ આગળ વધી શકે, કારણ કે અમારા તો ખેડૂતો જાગૃત છે જ, એ ગમે ત્યારે આવી રીતે લાઈવ ટેલિકાસ્ટમાં ક્વેશ્ચન્સ કરીને કઈ રીતે પોતે આર્થિક રીતે સદ્ભર થાય અને ભારત દેશ કઈ રીતે વધે એની પણ એ લોકો ધ્યાન રાખતા છે. હર્ષદભાઈ, આપણો પ્રશ્ન અધૂરો છે કે સુકવણી ને જાળવણીની બીજી કઈ મુખ્ય રીતો છે? સુકવણી આપણે દાદા કે બધા જાણીએ છીએ કે ભાઈ આપણે નાના હતા ત્યારે આપણા મમ્મી જે છે ને એ પેલી સેવ બનાવતા આમ ઘસીને, બરાબર છે, સેવ આપણે વીણતા, એ સેવ વીણ્યા પછી આપણે એ પ્રમાણે જે છે ને એ સુકવણી કરીને માર્કેટની અંદર જે છે ને એ પોતાના ઘરમાં યુઝ હતું. ધીમે ધીમે માનો કે અર્થતંત્રની અંદર અલગ અલગ જે છે ને ફૂડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ થયા પછી એ જે જૂની પદ્ધતિઓની જે પ્રોડક્ટ જે છે ને એ માર્કેટમાં હજી ધીમે ધીમે વિખરાઈ ગઈ છે, એને ફરીથી પાછી પ્રોસેસ આપણે લાવી શકીએ એમ છીએ, બરાબર છે. એટલે એક તો તડકે સૂકવી શકાય છે, બરાબર છે, તડકો છાંયે સૂકવી શકાય છે, તમે ઇલેક્ટ્રિક ડ્રાયરથી બી સૂકવી શકો છો, સોલાર ડ્રાયરથી બી સૂકવી છો, આ અલગ અલગ પ્રકારની જે છે ને એ સુકવણીની પદ્ધતિ છે. એ સિવાય કોઈ એવી મુખ્ય વસ્તુ હોય કે જે બહુ કોસ્ટલી વસ્તુ હોય તો એને -50 ફ્રીજ ડ્રાઇંગ ટેકનોલોજીથી પણ સૂકવી શકાય છે. એટલે આ ટાઈપની 4-5 ટેકનોલોજી અત્યારે ભારતભરની અંદર અવેલેબલ છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો ખુશદર્શન ફોનની લાઈવ, અત્યારે વાત કરી રહ્યા છે ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. અત્યારે ખરેખર સરસ માહિતી આપી રહ્યા છે બંને નિષ્ણાંતો. ફોન ઝડપથી ઉપાડો, તમારો પ્રશ્ન પૂછો. અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો, મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોનની લાઈવ, અને અત્યારે પણ વાત કરી રહ્યા છે ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. દિનેશભાઈ પ્રજાપતિ કે જેમણે અગાઉ પણ ફોન કરેલો એ ફરીથી આપણી સાથે મિત્રો જોડાઈ ગયા છે, ફરીથી આપણે એમને સાંભળીએ. હા દિનેશભાઈ. હા, મારો પ્રશ્ન એવો હતો કે અત્યારે વટાણા ઘણા મળે છે અને વટાણાને આપણે એનો કલર લીલો રાખો, અને કલર લીલો રાખીને એનું કઈ રીતે એની સુકવણી કરી શકાય, અને એને જાળવણી માટે શું કરવું જરા જણાવશો? ચોક્કસ દિનેશભાઈ સાહેબ. આપણે વટાણામાં જે છે ને લીલા વટાણાને પ્રોસેસિંગ કરવા માટે તડકે સૂકવવાથી જે છે ને એમનું જે છે ને કલર લીલો નથી રહેતો. એના માટે હું આપને સજેસ્ટ કરીશ કે કોઈપણ જાતના માનો કે હીટ પંપવાળા જે છે કોઈપણ ફૂડ ડિહાઇડ્રેટર મશીનથી આપ સૂકવી શકો તો એમનો જે કલર જે છે ને એ અકબંધ રહી શકે છે. અને જો તમે મૂલ્યવર્ધન કરી અને લીલા વટાણાને માનો કે એક્સપોર્ટ કરવા માંગતા હો અને સેલ્ફ લાઈફ માનો કે 15-20 વર્ષ વધારવા માંગતા હોય તો એને -50 પણ સૂકવણી થઈ શકે છે. પણ એનો પ્રોસેસિંગ જે સૂકવણીનો ખર્ચો જે છે ને એ કિલોએ 100 રૂપિયા થાય છે. અને જે સામાન્ય માનો કે ઇલેક્ટ્રિક હીટર હોય છે એ હીટરમાં એનો જે ખર્ચો છે તે 1-2 રૂપિયા થાય છે. એટલે આ પસંદ કરી શકો કયા પ્રમાણે તમારે એમાં જવું છે, તમારી પ્રોડક્ટને કઈ રીતે માર્કેટમાં વેચવી છે તમારે. બરાબર. ગજેરા સાહેબ, આમાં તમે કઈ ઉમેરશો? હવે ખાસ કરીને જે કલરના પ્રશ્નો હોય છે એ મેં જે કીધું એ પ્રમાણે કે અમુક આપણે જેને પ્રી ટ્રીટમેન્ટ કહીએ છીએ વટાણા ફોલીને, પછી અત્યારે ભાઈનો પ્રશ્ન એવો છે કે લીલા વટાણાની અંદર તમારે ડિહાઇડ્રેટ કરવું હોય તો એની અંદર ખાસ કરીને તમારે એ ઉકળતા પાણીની અંદર જ્યારે તમે બ્લાન્ચ કરો વટાણાને ત્યારે એની અંદર થોડી સુગર, એટલે કે 1-2 ટકા જો સુગર તમે નાખી દેશો તો એનો કલર એવો ને એવો રહેશે, એ કલર એમાં નહીં જાય. એટલે ખાસ કરીને આટલું જો તમે એને કરશો ને તો પછી એની તમે સુકવણી કરશો તો એ કલરનો પ્રોબ્લેમ કદાચ નહીં આવે એની અંદર, તો આ બાબતે પણ થોડું ધ્યાન રાખવું પડે એવું છે. બરાબર. તો ગજેરા સાહેબ, જેમ તમે હમણાં ડિહાઇડ્રેશન વિશે વાત કરી તો જે સુકવણી છે ને તમે લોકો ઘણા ને ડ્રાઇંગ કહેતા હોય છે, ડિહાઇડ્રેશન કહેતા હોય છે, આ બધું છે શું, એના વિશે થોડીક વાત કરો. હવે સામાન્ય રીતે આપણને ડ્રાઇંગ અને ડિહાઇડ્રેશન બે શબ્દો આપણા કાને અથડાતા હોય છે, ખાસ કરીને એ જે છે એ સુકવણીના બંને પ્રકાર છે. પરંતુ જ્યારે આપણે ધાન્ય વર્ગના પાકો છે, ખાસ કરીને અનાજ છે, કઠોળ છે, અને એ જે આપણે તેલબિયાના પાકો છે એની જે આપણે સુકવણી કરીએ, ખરેખર એ જ્યારે હાર્વેસ્ટ થતા હોય ત્યારે એની અંદર સામાન્ય રીતે માનો કે ઘઉં છે તો એની અંદર હાર્વેસ્ટિંગ સમયે 22-24% ભેજ હોય, જ્યારે આપણે થ્રેસિંગ કરીએ ત્યારે એની અંદર 14-15% ભેજ હોય. હવે જો એમનેમ આપણે એને સ્ટોરેજ કરી દઈએ તો શું થશે, એ બગડી જશે. એટલા માટે એનું જે ડેઝિગ્નેટેડ મોઈચર કન્ટેન્ટ એ ખાસ કરીને 11-10-11% ની વચ્ચે હોવું જોઈએ,
એટલે કહેવાનો મતલબ એ છે કે એક ઘઉંની અંદર તમારે 11% જો ભેજ હશે તો એક વર્ષ સુધી એને કંઈ થશે નહીં. તો 14%થી 11% સુધી લાવવા માટે આપણે જે કંઈ પ્રોસેસ કરીએ છીએ એને ખરેખર અહીંયા ડ્રાઇંગ કહેવાય, કારણ કે અહીંયા ડેઝિગ્નેટ લેવલ સુધી લઈ જઈએ છીએ. જ્યારે આપણે ડિહાઇડ્રેશનની વાત કરતા હોય તો મોટા ભાગે ફળ શાકભાજી અને બાગાયતી પાકો જે છે એને ખાસ કરીને આપણે ડિહાઇડ્રેશન કહીએ છીએ. શા માટે કે એની અંદર મોટા ભાગે જે પાણી છે એનો ભાગ જે છે એ પ્રોડક્ટની અંદર તો 40%થી લઈને ખાસ કરીને 96% સુધી પાણી હોય છે. હવે એ પાણીને ઉડાડવાનું છે, પણ એ પાણીને ક્યાં સુધી ઉડાડવાનું છે કે એની અંદરથી જ્યાં સુધી કોન્સ્ટન્ટ સ્તર સુધી ના પહોંચે, એટલે કે એક સ્તરથી એનાથી નીચેથી પાણી નહીં ઉડે, પછી એ તમારે માનો કે 15% રહી જશે કોઈ પણ એવી પ્રોડક્ટ હશે, કારણ કે એનું બંધારણ અલગ છે. એ બંધારણના અલગ પ્રમાણે કોઈમાં 15% સુધી જ તમે ડિહાઇડ્રેટ કરી શકશો, અમુકની અંદર તમે વળી પાછા એની અંદર 9% સુધી જશો. તો આ જે છે એ ફ્રૂટ અને વેજીટેબલમાં આવું થશે તો એને આપણે કહીએ છીએ બોન ડ્રાય કન્ડિશન. અને એ બોન ડ્રાય કન્ડિશન સુધી આપણે એને જે છે એની સુકવણી કરીએ તો એને કહેવાય ડિહાઇડ્રેશન. ના સાચી વાત છે હર્ષભાઈ, જેમ આપણે એનિમલ ફૂડ ઉપર હવે વાતને ધરાક લઈ જઈએ કે ધરાક ઘણી વખત એવું કહે છે કે વેસ્ટમાંથી બેસ્ટ ટેકનોલોજી સુકવણી કરીને તેનો ઉપયોગ છે ને એનિમલ ફૂડ માટે કરી શકાય છે, તો આ કેવી રીતે? હા, એટલે દાખલા તરીકે આપણે માનો કે શાકભાજી કે ફળ જે પણ વસ્તુ માર્કેટ ખેડૂત માર્કેટમાં વેચતો હોય તો અમુક વધેલા શાકભાજી હોય, અથવા તો જો આપણે પ્રોસેસિંગ કરતા હોઈએ તો પ્રોસેસિંગમાં જે પણ વસ્તુ માનો કે આપણે કાપીને યુઝ નથી કરતા એવી વસ્તુ જે છે ને એને તમે સુકવણી કરી અને એનો પાવડર બનાવી અને એ વસ્તુ જે છે ને આપણે એનિમલ ફૂડ્સ તરીકે ઉપયોગ કરી શકીએ. અથવા તો પછી જે એવા માનો કે ખાદ્ય પદાર્થ છે કે ફળ ફળાદી છે કે જે માનો કે આપણે એનું વેલ્યુડેશન માટે માનો કે માર્કેટની અંદર કિંમત નથી આવતી, તો એ સમયે અંદર સુકવણીને જાળવણી કરી અને એનું વેલ્યુડેશન કરી અને એનિમલ ફૂડ્સ તરીકે બેઝ રો મટીરિયલ તરીકે આપણે ઉપયોગ કરી શકાય. બરાબર છે. તો ગજરાજ સાહેબ, જ્યારે આ સુકવણીની વાત થાય છે તો આ સુકવણી દ્વારા જે ધાન્ય વર્ગના પાકો છે એની જો આપણે વાત કરીએ તો એની કઈ રીતે જાળવણી કરી શકાય, એમાં શું કહેશો? હવે જે આગળ આપણે વાત કરી હતી કે ભાઈ ડ્રાઇંગ, એની અંદર આપણે ડ્રાઇંગ કરવું પડશે. દાખલા તરીકે ચોખા છે તો એની અંદર આપણને ખબર છે કે જ્યારે હાર્વેસ્ટ આપણે એની કાપણી કરતા હોય ત્યારે એની અંદર 28% ભેજ હોય, પછી જે છે એ થ્રેસિંગ સમય એનો કંઈક અલગ હશે, 17-18% હશે. હવે એની ખરેખર જાળવણી કરવી છે તો આપણે એને નીચે લઈ જવો પડશે. તો એના માટે જે કંઈ પણ પદ્ધતિ આપણે એને ડ્રાઇંગ કહીએ છીએ અને જો એ પ્રમાણે આપણે સ્ટોરેજ કરશું તો જ આપણો જે પ્રોડક્ટ છે એ તમે 6-12 મહિના સુધી આપણે સંગ્રહી શકશું. અથવા શું થશે કે એની અંદર ભેજનું પ્રમાણ વધારે હશે અને ભેજનું પ્રમાણ જો અનાજની અંદર વધારે રહી ગયું તો એ આપણે જે છે એની સેલ્ફ લાઈફ બહુ ઓછી થઈ જશે, એની અંદર જીવાતો પડશે અથવા બીજા જે પરિબળો એની અંદર ભાગ ભજવશે અને અનાજ બગાડી નાખશે. એટલા માટે આપણે એને ડિઝિગ્નેટેડ લેવલ સુધી કોઈ પણ જે અનાજ હોય અથવા આપણી પાસે જે ધાન્ય વર્ગના પાકો છે તો બધાનું નક્કી હોય છે કે ભાઈ એની અંદર માનો કે ગ્રેઇન છે તો એની અંદર સામાન્ય રીતે 10-11% ભેજ હોવો જોઈએ. એવી જ રીતે કઠોળ વર્ગનું છે તો એની અંદર 9%ની આજુબાજુ હોવો જોઈએ અને જે તેલેબિયાના પાકો છે તો એની અંદર 7-8% હોવો જોઈએ. આ પ્રમાણે આપણે જ્યારે એને ખેતરમાંથી લાવીએ પછી એને જે છે એ ડ્રાઇંગ ટેકનોલોજી દ્વારા એ પછી કોઈ પણ પ્રકારની આપણે અપનાવીએ અને એ ડ્રાઇંગ ટેકનોલોજીથી એને ડ્રાઇંગ કરી એટલું જે છે એ એની અંદર ભેજ રાખીએ તો એ સેફ, આપણને ખબર પડે કે એક વર્ષ સુધી એને કંઈ થશે નહીં. પણ જો આની અંદર થોડી મિસ્ટેક કરી જશું, કારણ કે એક સામાન્ય એવો નિયમ છે કે 1% જો ભેજનું પ્રમાણ વધારે રહી ગયું એની અંદર પાણીનું પ્રમાણ વધારે રહી ગયું અને જો તાપમાનમાં 5 ડિગ્રી વધારો થયો તો એની સ્ટોરેજ લાઈફ લગભગ અડધી થઈ જાય. તો આ જે ફિનોમિના છે, કારણ કે આપણે ઘણી વખત જોઈએ છીએ કે આપણા ઘરની અંદર પણ સ્ટોરેજની અંદર આપણે જ્યારે ઘઉં ભરતા હોય છે ઘઉં બગડી જતા હોય છે, આપણે ખાસ કરીને એને ખાલી ધૂમીકરણની ટ્રીટમેન્ટ આપીએ છીએ, પરંતુ તાપમાન અને જે ભેજ છે, કારણ કે ભેજ જે છે એ સતત બદલાતો હોય છે, ઓગસ્ટ મહિનાની અંદર 96% જેટલો ભેજ હોય છે બહાર, સાપેક્ષ ભેજ જેને કહીએ છીએ, અને એ જ જે ભેજ છે આપણે શિયાળાની અંદર એટલે કે ફેબ્રુઆરીની અંદર એ 18% સુધી જતો હોય છે. આ જે બધું વેરિએશન છે એ અનાજ જે છે એ સંગ્રહ દરમિયાન એની અંદર પણ ફેરફાર થતા હોય છે અને એના લીધે જો એનું ભેજનું પ્રમાણ 1% વધી જાય ને પછી 5 ડિગ્રી ટેમ્પરેચર એનું વધે ને તો સ્ટોરેજ લાઈફ કોઈ પણની અડધી થઈ જાય. તો આ બાબતે આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે હર્ષભાઈ. સુકવણી માટે તાપમાન કેટલું જોઈએ? સુકવણી માટે મોડરેટ ટેમ્પરેચર છે 45-50 ડિગ્રી પર કોઈ પણ પ્રોડક્ટને સુકવવામાં આવે તો ન્યુટ્રિશન વેલ્યુ કરીને 95% સુધી અકબંધ રહી શકે છે. બરાબર છે. પણ એક આ બાબતમાં કહો કે કોઈ પણ આપણે પાક વાઇઝ આમ તો ખાસ કરીને ટેમ્પરેચર જે છે અને ટાઈમ એ ડિહાઇડ્રેશન અથવા ડ્રાઇંગ બંનેની અંદર એ બહુ ખૂબ જ અગત્યનું પેરામીટર છે.
કારણ કે અનાજ જે છે અથવા જે એ ધાન્ય વર્ગના પાકો છે એની અંદર આપણે સીડ તરીકે જો લેતા હોય તો એનું ટેમ્પરેચર જે છે એ 65°C વધારે ક્યારેય ન જવું જોઈએ, કારણ કે એનો જે એમ્બ્રિયો છે, જર્મ પોર્શન છે, એ તો એની અંદરથી એ પછી જર્મિનેશન નહીં થાય. એટલે ખાસ કરીને જ્યારે આપણે ડિહાઈડ્રેશન કે ડ્રાઇંગ કરતા હોય તો આ બાબતનું ધ્યાન રાખવાનું છે. અને સામાન્ય રીતે ફળ અને શાકભાજીની અંદર તમારે ઇનિશિયલ જે ટેમ્પરેચર છે એની અંદર 43°C સામાન્ય રાખવાનું છે, અને પછી ધીમે ધીમે એને વધારીને જો આપણી પાસે ફળ હોય અને ફળની આપણે સુકવણી કરતા હોય તો 66°C ટેમ્પરેચર એનું આઈડિયલ છે. અને આપણે જો વેજીટેબલ એટલે કે શાકભાજીની અંદર આપણે સુકવણી કરતા હોય તો એની અંદર 60°C ટેમ્પરેચર આપણે બહુ મહત્વનું હોય. સાચી વાત છે મિત્રો, આપ જોઈ રહ્યા છો ખુશદર્શન ફોનની લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો, મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો, આપ જોઈ રહ્યા છો ખુશદર્શન ફોનની લાઈવ. ને અત્યારે વાત કરી રહ્યા છે ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. વિરામમાં જ્યારે મિત્રો આપણે હતા ત્યારે ભરતભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા ગાંધીનગરથી, આપણે એમને સાંભળીએ. હલો ભરતભાઈ, એવી શાકભાજી જે આપણી છે એમાં કઈ શાકભાજીમાં કઈ કઈ શાકભાજીની સુકવણી કરી શકાય? આપણે તમામ શાકભાજીની માહિતી આપને જોઈએ છે ને ભરતભાઈ? હા, દરેક શાકભાજી સુકવી શકાય, જે પણ શાકભાજી હોય. હા હા, બોલો બોલો. કોઈ પણ વસ્તુને સુકવવા માટે પહેલા જેમ સાબી કીધું કે બ્લાન્ચિંગ કર્યા પછી માનો કે ગરમ પાણીમાં જે છે બોળ્યા પછી એમને જે પણ માનો કે કાપેલા ટુકડા જે છે એને આપણે એક તો તડકામાં બી સૂકવી શકાય અથવા તો મશીન દ્વારા સૂકવી શકાય. અને સૂકવ્યા પછી એની અંદર જે મોઇશ્ચરનું જે પ્રમાણ જે છે એ 5% કે 7% રહેવામાં આવે તો એક વસ્તુની જે છે ને એ સમય એક વર્ષ સુધી એનો ઉપયોગ કરી શક્યા છે. જે સ્વરૂપમાં આપણે શાકભાજી ખાઈએ છીએ એ સ્વરૂપમાં કાપી અને એને સૂકવણી કર્યા પછી ફરીથી માનો કે એ શાકભાજી જ્યારે બી ખાવું હોય એ ત્યારે ખાઈ શકીએ છીએ, અથવા તો પછી બેઝ રો મટીરિયલ તરીકે પાવડર તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. બરાબર છે. બંને નિષ્ણાંતોએ જ્યારે ચર્ચા કરી ને ત્યારે મિત્રો એમણે બ્લાન્ચિંગની વાત બહુ કરી છે, તો સાહેબ આ સુકવણીમાં બ્લાન્ચિંગનું શું મહત્વ છે ને શા માટે કરવું પડતું હોય છે? ગજેરાભાઈ સાહેબ આના વિશે માહિતી આપો. હવે ખાસ કરીને જે બ્લાન્ચિંગ છે આપણે કોઈ પણ પ્રોસેસ કરીએ, કારણ કે ફૂડ પ્રોસેસિંગની અંદર જે આ ઓપરેશન નાનું લાગે છે આપણને, પરંતુ અહીંયા ખાસ કરીને સુકવણી કરીએ છીએ આપણે ફળ શાકભાજી અને બાગાયતી પાકોની ખાસ કરીને, તો એની અંદર જે બ્લાન્ચિંગ છે એ બહુ મહત્વનું છે. હવે બ્લાન્ચિંગ જે ખાસ કરીને કરવામાં આવે છે એનું કારણ એ છે કે કોઈ પણ ફળ અને શાકભાજીની અંદર એન્ઝાઇમ રહેલા હોય છે. એન્ઝાઇમ એ કોઈ માઇક્રોબિયલ કે માઇક્રો ટાઈપના કોઈ એવો કોઈ સ્ટ્રક્ચર નથી, પરંતુ એ જે છે એ એની અંદર રહેલી પ્રોટીનની ચેઇન છે. હવે આનાથી આપણને શું થશે કે આ પ્રોટીનની ચેઇન છે એની અંદરથી જ્યારે આપણે ફળ અને શાકભાજી કાપીશું ને એટલે કાળા પડી જશે, અને કાળા પડી જશે તો એની અંદરથી જે છે થોડી વાર રહેવામાં આવશે તો એનું રિએક્શન થશે અને પછી એનું જે ખાઈશું ને તો એની અંદર આપણને ઓફ ફ્લેવર એટલે કે આપણને જે ટેસ્ટ ભાવે નહીં એવું આવશે અને પ્રોડક્ટ આપણી કાળી પડી જશે ત્યારે જ. હવે આ જે એન્ઝાઇમની ચેઇન છે એ કાર્યરત રહે, માનો કે તમે એને ફ્રીઝિંગ કરશો ને તો પણ એ પ્રોડક્ટની અંદર ચાલુ રહેશે, એટલી એ સબળ હોય છે. હવે કોઈ પણ પ્રોડક્ટની લાંબા સમય સુધી જાળવણી કરવી હોય તો એ પ્રોડક્ટ પ્રમાણે, માનો કે આપણી પાસે લીફી વેજીટેબલ છે, આપણી પાસે ફળ આખા હોય અથવા ફળના ટુકડા હોય, તો એને જે છે એ ગરમ પાણીની અંદર મોટી સાઈઝના જે પદાર્થ હોય અથવા આપણા ફૂડ હોય, માનો કે આમળા છે, તો એને આખે આખું લેવાનું છે અને એને પાણીની અંદર 100°C એટલે કે ઉકળતા પાણીની અંદર 4 મિનિટ માટે સુધી જો તમે એને બ્લાન્ચ કરશો તો એની અંદરથી જે કંઈ પણ એન્ઝાઇમ છે એ સ્ટેબિલાઇઝ થઈ જાય, પછી એની જે એક્ટિવિટી છે એ નહીં થાય અને તરત જ એને એ પાણીની અંદર 4 મિનિટ રાખી અને ઠંડુ પાણી બાજુમાં રાખવાનું છે અને એ ઠંડા પાણીની અંદર તાત્કાલિક ડૂબાડી દેવાનું છે. નહીંતર જો આવું નહીં કરીએ તો શું થશે કે એની અંદર કુકિંગ ચાલુ રહી જશે અને એનો ટેસ્ટ ફરી બગડી જશે. તો ખાસ કરીને અહીંયા બ્લાન્ચિંગનો અર્થ એવો છે કે એને થર્મલ સોક આપવાનો છે, એટલા માટે આપણે ગરમ પાણીની અંદર 4 મિનિટ અહીંયા આપી અને તરત જ એને ઠંડા પાણીમાં માનો કે આમળાને ડૂબાડ્યા તો એ જે છે એની અંદર એન્ઝાઇમ છે એ એની અંદર સ્ટેબિલાઇઝ થઈ ગયા, પછી એની એક્ટિવિટી નહીં થાય. પછી તમે એની અંદરથી જ્યુસ બનાવશો, એની અંદરથી જામ બનાવશો, એની અંદરથી જેલી બનાવશો કે એની કટકા કરીને સુકવણી કરશો તો પણ એનો કલર એવો ને એવો રહેશે. ખાસ કરીને આ જોવાનું છે અને એની અંદર પ્રોડક્ટમાં તમે 5 કે 6 મહિના કે 1 વર્ષ સુધી એને રાખશો
તો એની અંદરથી ટેસ્ટમાં કંઈ બહુ ફેરફાર થશે નહીં. પરંતુ જો તમે એ પ્રોસેસ કર્યા વગર આવી બ્લાન્ચિંગની નહીં કરો તો એની અંદર એક કલર જે છે એનો કાળો પડી જશે. તમને ખબર છે કે આમળા જે છે એની સુકવણી જો સામાન્ય રીતે કટકા કરીને કરશો તો એ તમે 3 મહિનાની અંદર કાળું પડી જશે, અને પછી જ્યારે પેકેટ ખોલશો તો એની અંદરથી વાસ આવશે કે જે આપણને ગમે નહીં, પછી આપણે એને નાખી દેવા પડે છે. પરંતુ જો તમે એને બ્લાન્ચિંગ કરશો તો સારામાં સારો એની અંદરથી પાવડર થશે, સારામાં સારી એની અંદર સુકવણી થશે. આવી જ રીતે માનો કે આપણી પાસે લીફી વેજીટેબલ છે, હવે એની અંદર ખાસ કરીને પાન છે, પાલક છે, મેથી છે, તો બધાને આની અંદર આપણે જે છે એક ખાસ એને સ્ટીમ જો તમે આપો સ્ટીમની માવજત તો પણ ચાલે, અને પાણીની અંદર એને ખાસ કરીને 1 મિનિટ કરીને બ્લાન્ચિંગ કરી અને તમે જો પછી એને સુકવણી કરશો અથવા કોઈ પણ પ્રોસેસની અંદર લઈ જશો તો એ તમારી પ્રોડક્ટ સેફ રહેશે. એટલા માટે બ્લાન્ચિંગનું બહુ મહત્વ અહીંયા છે. સાચી વાત છે. અને હર્ષદભાઈ જેમ આમ ઝીણી ઝીણી વાત કરી ગજરાજી સાહેબે કે જો થોડીક પણ ભૂલ કરીએ સાહેબ તો ખરેખર પછી આપણને કેટલું મોટું નુકસાન, બહુ મોટું નુકસાન થાય છે. આપણે દાખલા તરીકે કેટલી મહેનતથી માનો કે ક્રોપ્સ લીધો છે, કેટલી મહેનત કર્યા પછી આપણે એને ગરમ પાણીમાં રાખ્યું છે, ખાલી દાખલા તરીકે એટલું ભૂલી જાય કે ટેમ્પરેચર ઠંડા પાણીમાં કીધું છે, એની જગ્યાએ આપણે નોર્મલ પાણીમાં લઈ લીધું, એમ્બિયન્ટ ટેમ્પરેચરનું પાણીમાં. ઠંડા પાણી એટલે 8-15 ડિગ્રી કે 10 ડિગ્રીનું ઠંડું પાણી હોય એ ઠંડા પાણીમાં એને જે ડૂબાડવામાં આવે અને પછી એની પ્રોસેસ કરવામાં આવે તો એ વસ્તુ લાંબા ટાઈમ સુધી થઈ જાય. શું કહેવું ગજેરા સાહેબ? એટલે અહીંયા તમે બ્લાન્ચિંગ કરો તો એની અંદર તમારે જે પાણી છે ખાસ કરીને ઠંડું, એટલે જે એની અંદર 18-20-24 ડિગ્રી ટેમ્પરેચર હશે તો વાંધો નહીં આવે. અહીંયા ખાસ કરીને આપણે જે એની પ્રોસેસને સ્ટોપ કરવાની છે. માનો કે કુકિંગ થાય છે કોઈ પણ બ્લાન્ચિંગની અંદર તમે ગરમ પાણીમાં નાખેલું છે અને બધાનો ટાઈમ સરખો નથી, હવે માનો કે તમે એને નાખ્યું છે તો એ એકવાર એ સ્પીડ પકડશે તો એ ગરમીને આપણે દૂર કરવા માટે આપણે ઠંડા પાણીમાં આપણે ડૂબાડીએ. બરાબર સાહેબ. અત્યારે ફરીથી પાલનપુરથી દિનેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો દિનેશભાઈ. હેલો. હા બોલો. હા નમસ્કાર બેન. આપણે ઘઉં જ્યારે ઘઉંને સાચવવાના હોય ત્યારે જાળવણી કરવા માટે કેટલો ટાઈમ એને સુકવવા જોઈએ અને કઈ રીતે એની જાળવણી કરવી કે જેથી બગડે નહીં, અંદર જીવાત થઈ જાય છે અને ખાવા લાયક રહેતા નથી, તો એને 1-2 વર્ષ માટે સાચવવા માટે શું કરવું જોઈએ? ચોક્કસથી દિનેશભાઈ બહુ જાગૃત ખેડૂત લાગે છે. સાહેબ શું કહેશો? હવે એ બાબતમાં જો તમને કહું કે ઘઉંની અંદર આપણે જ્યારે ખાસ કરીને જે છે એપ્રિલ મે મહિનાની અંદર એની પીક સિઝન હશે, હવે આપણે જ્યારે બજારમાંથી લાવીએ છીએ તો ત્યારે જે ઘઉં હશે એ માનો કે ખુલ્લા યાર્ડમાં હશે અથવા ગમે ત્યાં એને સ્ટોરેજ કરેલા હશે અને એનું ટેમ્પરેચર છે એ વધારે હશે. પછી આપણે ઘરે જ્યારે લાવીએ છીએ ત્યારે આપણે એને તપાવીએ છીએ, અને તપાવવાનું કારણ એ છે કે એની અંદરથી આપણે ભેજ ઓછો કરીએ છીએ, એક પ્રકારની અહીંયા સુકવણી આપણે જે કહીએ તો એ સુકવણી કરીએ છીએ. પરંતુ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ કે જ્યારે આપણા જે પીપ હોય અથવા બેરેલ હોય કે જેની અંદર આપણે કોઠાર હોય એની અંદર આપણે જ્યારે સ્ટોરેજ કરીએ છીએ તો પહેલું એક કન્ડિશન એ રાખવાની છે કે એને બરાબર જે છે એ સાફ સફાઈ કરવાની છે, એની અંદર કોઈ પણ લાર્વા કે કોઈ પણ જીવાત ના હોય એ ખાસ જોવાનું છે, અને એને તપાવી અને જો આપણી પાસે એવા કોઠાર હોય તો એને તપાવી અને ફરી મૂકવાના છે. અને જે ઘઉં તપાવેલા છે એને તમારે ડાયરેક્ટ ભરવાના નથી, કારણ કે એનું અંદરનું તાપમાન છે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધી ગયેલું હશે. તો એને શું કરવાનું છે કે આપણે આખી રાત ખુલ્લાની અંદર ઉપર કંઈક ઢાંકીને અથવા જો આપણી અંદર ઘરની અંદર રાખીએ તો એક રૂમમાં એને રાખવાના છે, અને બીજે દિવસે આખી રાત એને પોળા રાખીને સવારે તમે એને 9-10-11 વાગે ભરશો ને તો એ જે છે ઠંડા થઈ જશે. એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે તપાવેલા છે ત્યારે એની અંદર બહુ ટેમ્પરેચર વધારે હશે, અને એને પછી જો તમે તાત્કાલિક ભરશો તો એ ટેમ્પરેચરની અંદરના લીધે બગડી જશે, કારણ કે ભેજ છે અને ટેમ્પરેચરનું જેમ આપણે આગળ કીધું એમ એનું સંયોજન થશે તો એની સ્ટોરેજ લાઈફ બહુ ઓછી થઈ જશે. ખાસ કરીને એને તમે જે છે રૂમની અંદર જ જો તમને એની અંદર ઠંડા કરશો તો એનું ટેમ્પરેચર બહુ ઓછું થઈ જશે, અને એ ઠંડા કરેલા ઘઉં જે છે એ પછી આપણે ભરવાના છે. જો આ રીતે કરશો અને એને બરાબર હવા ચુસ્ત રાખશો તો એની અંદર કોઈ લગભગ પ્રોબ્લેમ આવતો નથી. બરાબર છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષ્ણદર્શન ફોનની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષ્ણદર્શન ફોની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી. મુકેશભાઈ પટેલ અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. મિત્રો આપણે એમને સાંભળીએ. હલો મુકેશભાઈ. હાજી બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા ગુડ ઇવનિંગ મેડમ. ગુડ ઇવનિંગ. હા મારે લીંબુની સેલ્ફ લાઈફ વધારવા માટે શું કરવું જોઈએ? ખૂબ સરસ. સેલ્ફ લાઈફ વધારવી છે.
લીંબુની સેલ્ફ લાઈફ વધારવા માટે તમે લીંબુ જે છે ને એનો તમારે લીંબુ જોઈએ છે કે લીંબુનો રસની સેલ્ફ લાઈફ વધારવી છે સાહેબ? સંપર્ક કપાઈ ગયો છે સાહેબ, આપ બંને માટે માહિતી આપો. હાજી, લીંબુ જે છે ને એની સેલ્ફ લાઈફ વધારવા માટે ધારો કે સુકવણી જે છે ને એ પોસિબલ નથી. લીંબુને જે છે ને એ લાંબા ટાઈમ સુધી સ્ટોરેજ કરવા માટે એમને જે છે ને એ ટેમ્પરેચર પર ધારો કે રાખી શકો તમે, માનો કે 8-10 ડિગ્રી ટેમ્પરેચર પર લાંબા સમય સુધી રાખી શકો. અને જો એની વધારે પડતી તમારે માનો કે જાળવણી કરવી હોય અને 6 મહિના સુધી માનો કે તમને એને પ્રોસેસ કરી અને જાળવણી કરવી હોય તો તમારે એને -18 ટેમ્પરેચરમાં રાખવું પડશે. પણ સાહેબ, ધારો કે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય, તો લીંબુની વાત કરી મૂકે છે, પણ આ ખાદ્ય પદાર્થની સેલ્ફ જીવન જે છે એ કેવી રીતે વધારી શકાય? સેલ્ફ જીવનમાં એક તો માનો કે એમાં જે બી પાણીના તત્વો જે છે ને એ પાણીના તત્વોને ખેંચીને માનો કે તમે સેલ્ફ લાઈફ જે છે ને વધારી શકશો. મેઇન આપણે જે બધી ચર્ચા કરીએ છીએ એમાં એ જ વસ્તુ છે કે જ્યાં સુધી કોઈ પણ ખાદ્ય પદાર્થની અંદર પાણી હોય છે ને એટલા માટે એ વસ્તુ બગડી જાય છે. જો પાણી ખેંચવામાં દેવામાં આવે અથવા તો પાણી ઉડાડી દેવામાં આવે એ સ્વરૂપમાં એ વસ્તુની સેલ્ફ લાઈફ જે છે ને એ વધી જાય છે. બરાબર છે. તો ગજેરા સાહેબ, આ ધારો કે જ્યારે સુકવણીની વાત આવે ને તમે હંમેશા ઝીણી ઝીણી બાબતો ખૂબ ધ્યાનમાં રાખવા માટે કહેતા હોય છો, તો આ સુકવણીના જે મુખ્ય સ્ટેપ છે ને એના વિશે થોડીક માહિતી આપો. હવે આપણે કોઈ પણ કૃષિ પેદાશો આપણી પાસે ઘણી બધી છે, ખાસ કરીને ફળ અને શાકભાજી, તો એની આપણે વાત કરતા હોય તો એની અંદર ખાસ જો કોઈ સ્ટેપ હોય આઈડિયલ આપણે જેને ડિહાઈડ્રેશન કહીએ, તો કોઈ પણ આપણે માનો કે પ્રોડક્ટ છે આપણી શાકભાજીની અથવા ફળની, તો એને પહેલાં લેવાની છે એને થરોલી ધોઈ નાખવાની છે. કારણ કે એની અંદર ઘણા બધા અવશેષો હોય છે અને એ પછી જો આપણે સારી રીતે પાણીથી ધોઈશું નહીં તો એની અંદર એ જે છે અલ્ટિમેટ ફાઇનલ પ્રોડક્ટમાં આવશે. એટલે પહેલાં સૌપ્રથમ એને સારી રીતે ધોવાના છે. આ ધોયા પછી એની અંદરથી જે છે વધારાના જે કોઈ પણ એના ડીઠિયા હોય તો એને દૂર કરવાના છે. છાલ હોય એની અંદર વધારાની તો એ દૂર કરવાના છે. કોઈ પણ બીજ હોય તો એને દૂર કરવાના છે. તો એના માટેના જે છે કટિંગ ટ્રીમિંગના જે ઓપરેશન આવે એ કરવા પડે. એટલે એને બીજું સ્ટેપ કહેવાય. ત્યાર પછી જે આપને એટલે અટકાવું છું, અત્યારે માણસાથી કેમના તરુણભાઈ રાહ જોઈ રહ્યા છે, આપણે પહેલા એમને સાંભળી. હા તરુણભાઈ. હા નમસ્કાર. ને નમસ્કાર, બોલો આપનો પ્રશ્ન જણાવો. હા, આપણે જે રીંગણ આવે છે એની સુકવણી કરીને કેટલા ટેમ્પરેચરમાં કરી શકાય પાણીમાં ઉકાળી? 45-50 ડિગ્રી પર જે છે સુકવણી કરી શકાય એમને. એનું ખાસ કારણ શું છે? 45-50 એટલા માટે કે જનરલી માનો કે આપણે 60 ઉપર જ્યારે જઈએ છીએ ને અમુક ધાન્ય વસ્તુને છોડીને, તો એમાં એની ન્યુટ્રિશન વેલ્યુ ને કલર જે છે ને એને સ્મેલ ઇન્ટેક નથી રહેતી. 50 થી માનો કે મેક્સિમમ 55 સુધી કોઈ પણ પ્રોડક્ટને તમે માનો કે સુકવણી કરો તો એની ન્યુટ્રિશન વેલ્યુ કલર ને સ્મેલ ઇન્ટેક રહે છે એટલા માટે. અને એનથી ઓછું હોય તો શું થાય? એનથી ઓછું હોય તો બી વાંધો નથી, પણ 45 ડિગ્રી અથવા 55 ડિગ્રી ની વચ્ચે જ કરવામાં આવે છે. બરાબર, જેથી કરીને વ્યવસ્થિત લાભ મળી શકે. બરાબર. હવે જે એના પછીનું આપણું માનો કે ક્લિનિંગનું પહેલું સ્ટેપ થઈ ગયું, બીજું જે છે એ ટ્રીમિંગનું થઈ ગયું, અને ત્રીજું જે સ્ટેપ છે એ ખાસ કરીને એના ટુકડા યોગ્ય સાઈઝના આપણે જે પ્રકારમાં જોતા હોય એ પ્રમાણમાં કરવાના છે. એટલે એને કટિંગ ઓપરેશન કહેવાય. ત્યારબાદ જે છે ખાસ કરીને આપણે બ્લાન્ચિંગની જે વાત કરીએ, એ બ્લાન્ચિંગ કરવાનું છે. એ વોટર બ્લાન્ચિંગ હોય અથવા સ્ટીમ બ્લાન્ચિંગ બંને રીતે થઈ શકે છે. આ થયા બાદ એને જે ટુકડાને ફરી અહીંયા આપણે સલ્ફાઇટિંગ કહેવામાં આવે છે, એટલે કે KMS એટલે પોટેશિયમ મેટાબાઇ સલ્ફાઇટ, એનું જે છે 1-2% દ્રાવણ બનાવી અને એની અંદર સામાન્ય રીતે 30-45 મિનિટ સુધી એની અંદર ડુબાડવામાં આવે છે, ફરી ધોઈ નાખવામાં આવે છે. આવું કરવાથી એનો કલર જળવાઈ રહેશે અને કલરની અંદર કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. તો આ જે છે એ સલ્ફાઇટિંગનું છે. એવી જ રીતે ક્યારેક ક્યારેક એની અંદર સલ્ફ્યુરિંગ કરવામાં આવે છે. માનો કે ખજૂર છે કે ખલેલા આપણે ટાઈપની જે પ્રોડક્ટ છે, તો એની અંદર જો તમે સલ્ફાઇટિંગ કરવા જશો તો પાણી ભરાઈ જશે. તો ત્યાં જે છે ખાસ કરીને લાકડાની ચેમ્બર હોય છે, એની સાઇઝ લગભગ 90-60 અને 90 સેન્ટીમીટર જેટલી હોય છે. હવે આની અંદર ટ્રે હોય છે અને એ ટ્રેની અંદર તમારે 1 કિલોગ્રામ આપણી પાસે કોઈ પણ ફળના ટુકડા હોય તો એની અંદર 1 કિલોગ્રામ પ્રમાણે 3 ગ્રામ આપણે સલ્ફર ડાયોક્સાઇડ લઈને એની ધુમાડી કરવાની છે એની અંદર. અને આ ધુમાડી છે એ લગભગ તમારે 1 કલાક સુધી એમને રહેવા દેવાની છે. પછી એને ખોલી અને પછી આપણે જે છે કોઈ પણ જે ડ્રાઇંગની રીત છે એ ડ્રાઇંગની, પછી તડકામાં સુકવણી હોય, છાંયે સુકવણી હોય, કે ટ્રે ડ્રાયર હોય, કે કેબિનેટ ડ્રાયર હોય, કે કોઈ પણ પ્રકારનું ડ્રાયર હોય, તો એની અંદર ત્યારબાદ મૂકવામાં આવે છે. ત્યાં તાપમાન અને સમય જાળવવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પ્રોડક્ટ તૈયાર થઈ જાય કે એનો જે ડેઝિગ્નેટેડ લેવલ સુધી આપણે એને ભેજને લઈ જવાનો છે સ્ટાન્ડર્ડ પ્રમાણે, અને પછી જે છે એને ઇક્વિલાઇઝ કરવાનો છે. મોઇચર જે બહારનું છે, બહારની જે રિલેટિવ હ્યુમિડિટી છે એટલે કે સાપેક્ષ ભેજ છે, એની અંદર એ જે છે એની સાથે મેળાપ થાય. એટલા માટે એક બોક્સની અંદર અથવા એવા જે પરફોરેટેડ પેકિંગની અંદર આ પ્રોડક્ટને રાખવામાં આવે છે સામાન્ય રીતે 2-5 દિવસ, તો જેથી કરીને એની અંદર ભેજનું જે છે એ સમન્વય થઈ જાય.
અને પછી એને પેકેજિંગ કરીને માર્કેટિંગ માટે મૂકવામાં આવતી હોય છે. તો આ જે છે ખાસ કરીને મોટા મોટા એના સ્ટેપ છે. બરાબર છે, બરાબર છે. હું એ જ વાત કરતો હતો આપને કે જ્યારે સાહેબ વાત કરી કે બે બનો કે સુકવણી કરતી વખતે જે છે ને ભેજનું પ્રમાણ કેટલું રાખવું, કેવી રીતના કરવું, એના માટે જે છે ને જો પોસિબલ હોય તો જે પણ જગ્યાએ તમે સુકવણી કરો છો તો એ જગ્યાએ એનું ભેજનું પ્રમાણનું ઘટાડવાનું બી મશીન અવેલેબલ હોય છે. તો એ ટાઈપની વસ્તુના કારણે તમારે 5 ડિગ્રી રાખવું છે ભેજ, પ્રોડક્ટની અંદર 10 ડિગ્રી રાખવો છે. તો એ પ્રમાણે તમે જે પ્રોડક્ટનું ભેજનું નિયંત્રણ કરો અને ટેમ્પરેચરનું નિયંત્રણ કરવાના કારણે સુકવણી સારી રીતના જે છે ને એ થઈ શકે છે. તો શા માટે નિષ્ણાંતો હર્ષદભાઈ એવું કહેતા હોય છે કે તંદુરસ્તી માટે સુકવણીના ફાયદાકારક હોય જ છે, તો એ કઈ રીતે આની સાથે તમે જોઈન કરશો? હા, તંદુરસ્તી માટે દાખલા તરીકે આપણે અત્યાર સુધીમાં જે વાત કરી કે અલગ ફળફળાદી છે કે ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ કે લીફી વેજીટેબલ્સ હોય, તો એ બધા જ માનો કે લીફી વેજીટેબલ્સ જે છે ને એક ભેગા કરી અને આપણે સુકવણી કર્યા પછી એના ન્યુટ્રિશન એનાલિસિસ પ્રમાણે એનો કોઈ પણ જાતનો એક સરસ જાતનો પાવડર બનાવી દેવામાં આવે. જનરલી આપણી ડાયટમાં આપણે જે ચર્ચા કરીએ તો આપણા ઘરે રોટલી અને બાજરાની વસ્તુ જે છે બની રહી છે, એની અંદર આપણે ક્યારેક ખેડૂત હોવા છતાં પણ એનો પાવડર બનાવીને લીફી વેજીટેબલ્સનો પાવડર જે છે ને એ બનાવીને ક્યારેય આપણે રોટલીમાં નાખ્યો છે ખરો? નથી નાખ્યો. કારણ કે આ વસ્તુ આપણે વિચારતા નથી. જો આ ટાઈપની વસ્તુ કોઈ પણ લીફી વેજીટેબલ્સનો પાવડર બનાવવામાં જરૂરિયાત પ્રમાણે ન્યુટ્રિશન એમાં એનાલિસિસ કરવામાં આવે, બીજા નંબરમાં કોઈ પણ જાતના ફળફળાદી જે છે એની અંદર આ પ્રમાણેનું માનો કે ન્યુટ્રિશન એનાલિસિસનું મિક્સિંગ કરી અને એક પાવડર તૈયાર કરવામાં આવે, આ જ પ્રમાણે મિક્સ વેજીટેબલનો પાવડર બનાવવામાં આવે, આ જ પ્રમાણે કંદમૂળનો પાવડર બનાવે, આ 4 પાવડર જે છે અલગ અલગ પ્રોસેસ કરી અને પાવડર તૈયાર કરવામાં આવે, તો એનો અવકાશ જનરલી આપણા ઘરમાં જે ધાન હોય છે ને એના વેલ્યુએશન તરીકે થઈ જાય કે જે માર્કેટમાં અત્યારે અવેલેબલ નથી અને બહુ મોટો અવકાશ છે. અને આના કારણે જે ખેડૂતોની જે આવકમાં વધારો કરવો છે એ પોસિબલ છે, કારણ કે બધા જ લોકોને આની જરૂરત છે. બધા લોકો રોટલી બનાવશે ત્યારે યુઝ થશે. અને બીજું ગજરા સાહેબ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં બી બેઝ મટીરિયલ તરીકે ના ઉપયોગ થઈ શકે આ બધી વસ્તુ સાહેબ? થઈ શકે, કારણ કે બેઝ મટીરિયલ જ એ છે. હવે જે આપણે પોષણની વાત કરતા હતા, તો કોઈ પણ ફૂડ અત્યારે તમે માર્કેટની અંદર જોશો તો કોઈ પણ ફૂડ આપણે પર્ટિક્યુલર લઈએ તો એની અંદર કાં પ્રોટીન વધારે હશે, કાં એની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે હશે, અથવા લિપિડ અથવા ફેટ વધારે હશે. તો પોષણના જે મૂળભૂત જે ન્યુટ્રિયન્ટ છે એની અંદર જો આપણે એને પરફેક્ટ બનાવવો હોય તો આપણે કોઈ પણ પ્રોસેસ કરેલી જે પ્રોડક્ટ છે, કારણ કે અહીંયા તમે એને પ્રોસેસ કરો છો એટલે એની જે વોલ્યુમ છે, માનો કે ડિહાઈડ્રેશન કરો છો તો એ 10 કિલોમાંથી ક્યારેક તમારે 1 કિલો થશે, તો અહીંયા તમે એને પછી જો વાપરશો એને 5% પ્રમાણમાં પણ નાખશો તો એ ઘણું બધું તમારે એની અંદરથી ન્યુટ્રિયન્ટ એના મળશે. એટલે કહેવાનો મતલબ એ છે કે બેઝિક મટીરિયલના જે ન્યુટ્રિયન્ટ છે એની સાથે આપણે આવું ફોર્ટિફિકેશન અથવા બ્લેન્ડિંગ આપણે કરશું તો એની સાથે બીજા જે તત્વો આપણે શરીર માટે જરૂરી છે દૈનિક ક્રિયાઓ માટે એની અંદરથી આપણને મળી રહેશે. બરાબર છે હર્ષદભાઈ. ધારો કે આ આખા ખેડૂતો જે એટલી બધી મહેનત કરતા હોય છે, એ પોતાના પાકનું સીધું વેચાણ કઈ રીતે કરી શકે? સીધું વેચાણ કરવા માટે દાખલા તરીકે મેં જે પહેલા વાત કરી કે સુકવણીની જાળવણી કરીને સીધું વેચાણ કરી શકાય, અથવા તો પછી એ લોકો 4-5 ખેડૂતો ભેગા થઈ અને આ ટાઈપને માનો કે જે પ્રોડક્ટ બનાવી અને એનું માર્કેટિંગ કરવા માટે મદદ કરી શકે. માર્કેટિંગ કરવા માટે, માફ કરો વચ્ચે અટકાવું છું, થરાદથી આપણી સાથે ઓનલાઈન અત્યારે કોઈ જોડાઈ રહ્યું છે. હેલો, હેલો, નમસ્કાર સાહેબજી. હા કરશનભાઈ બોલો. અમારે ગુવારની જે હમણાં સુકવણી કરાવે છે એમાં ગુવારનો પટ આપી શકાય કે નહીં, પટથી બનાવી શકાય કે નહીં એમ ગુવારને? હા બનાવી શકાય ભાઈ. બ્રાન્ચિંગ કરી અને સુકવણી કરી અને તમે એ વસ્તુને જે છે ને ઉપયોગ કરી શકો સીધે સીધો સુકવણી કર્યા પછી. બરાબર છે, પણ સાહેબ જેમ આપણે વાત કરી કે સીધું વેચાણ કઈ રીતે કરી શકાય તો આપ શું કહેશો? સીધું વેચાણ કરવા માટે ખેડૂતોએ જાગૃત થઈ અને માનો કે અલગ અલગ એ ટાઈપની કોઓપરેટિવ મૂવમેન્ટ ચલાવવી પડશે, જેના કારણે ખેડૂતો જે છે, દાખલા તરીકે હું અહીંયા બહુ મહત્વની વાત કરીશ ટમેટાની. આની પહેલાં બી એક ટમેટાનો પ્રશ્ન હતો. ટમેટા 2-5 રૂપિયા કિલો ટમેટા માનો કે માર્કેટની અંદર જ્યારે વેચાય છે એ સમયે એની સુકવણી કરવામાં આવે તો 5 રૂપિયા કિલો ટમેટા લીધા હોય અને સુકવણી કરવામાં આવે તો 180 રૂપિયા જેવો જે છે ને 1 કિલો પાવડરની કિંમત થાય છે, જે અત્યારે તમે ઓનલાઈન બી તપાસ કરી શકો 400-500 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. એટલે ઓલરેડી 200 રૂપિયાનો માર્જિન જે છે ને 1 કિલો ટમેટાના પાવડરમાં છે. હવે એ વસ્તુને આપણે મહત્વની રીતના માનો કે જોઈએ તો બધા જ લોકો ચાની કીટલી પર ચા તો પીવે જ છે, પણ તમે એવું જોયું છે કે કોઈ ચાની કીટલી ટમેટાનું સૂપ 15 રૂપિયામાં 100 ml મળે છે? શું કામ? ખાલી એટલું જ કરવામાં આવે તો ગુજરાતના ટમેટાનો પ્રશ્ન જે 5 રૂપિયા છે એ સીધો 10 રૂપિયા થઈ જશે, ખેડૂતને ટેકાનો ભાવ મળશે. આ ટપાયનું મોટું જે છે ને નિરાકરણ લાવવું પડશે. એવા મારી પાસે અલગ અલગ ઘણા પ્રશ્નના નિરાકરણ છે, એ તમે સંપર્ક કરીને એનું વેલ્યુએશન તમે કરી શકો છો. હર્ષદભાઈ સાહેબ અને ગજરા સાહેબ, ખરેખર આ એટલો બધો બ્રોડ સબ્જેક્ટ છે કે જેમાં જેટલી આપણે વાત કરીએ એટલી ઓછી છે, પરંતુ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. ગજરા સાહેબ આપ અહીંયા આણંદ કૃષિ યુનિવર્સિટીથી અહીંયા પધાર્યા, હર્ષદભાઈ સાહેબ આપ ગાંધીનગરથી અહીંયા
પધાર્યા. બંને નિષ્ણાંતોને ખરેખર ખૂબ આભાર અમે માનીશું કે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી કે આપ અહીંયા આવ્યા અને ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી અંતર્ગત જે વિસ્તૃત માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર મિત્રો, આજે કૃષિદર્શન ફોનની લાઇનમાં આપણે ડૉક્ટર આર આર ગજેરા સાહેબ અને હર્ષદભાઈ આચાર્ય સાહેબ પાસેથી ફૂડ પ્રોસેસિંગ માટે સુકવણી અને જાળવણી અંતર્ગત માહિતી મેળવી. મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું આપને ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આવતા શુક્રવારે તારીખ 18/2/2022 રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે સૂક્ષ્મ સિંચાઈ યોજના અને તેના ફાયદા. વિષય ફરી વખત નોંધી લેશો, સૂક્ષ્મ સિંચાઈ યોજના અને તેના ફાયદા. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.